સામાન્ય બાળકો, આજે આપણે ગણિતમાં બાળપણથી જોવાના છે. તમે આ પણ શીખી ગયા છો, કેટલાક ઉદાહરણ જોયું છે. એક આંખની એક આંખ સાથે, બે આંખની એક આંખ સાથેની બાદબાકી અને બે આંખની બે આંખ સાથેની બાદબાકી જોઈ ગયા છે. તેના કેટલાક ઉદાહરણ લીધા છે. બરાબર, નવી વસ્તુ ચાલુ કરતા પહેલાં થોડુંક રિવિઝન જોઈ લઈએ. 5 - 3 તો શું થશે? તો ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બહાર કરો. બરાબર, 5 માંથી 3 જાય, 5 માંથી 3 જાય. 1, 2, 3 કેટલા રહ્યા? 1 અને 2. તો એ શું થયો આપણો જવાબ? એવી જ રીતે 3 - 2, 3 - 2, 1 અને 2 કેટલા રહ્યા? 1. આપણો જવાબ રહ્યો 1. એવી જ રીતે 17 - 6 એકમ બાદબાકી કરવાનું, દશકની બાદબાકી કરવાનું. બરાબર, 7 - 6 તો શું કરશું? 7. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર, એમાંથી 6 જશે. 1, 2, 3, 4, 5, 6 અને 1 કરો. એટલે 1 અને નીચે કોઈ સંખ્યા નથી, એની સંખ્યા લખશું 11. એવી જ રીતે 19 - 5 9 માંથી, આ જ રીતે 9 માંથી 5 જાય. બરાબર, 9 માંથી 5 જાય. 1, 2, 3, 4, 5 કેટલા રહ્યા? તો ખાલી 4. અને આની નીચે કોઈ સંખ્યા નથી, તેની સંખ્યા લખશું. જવાબ આવ્યો 14. એવી જ રીતે 26 - 14 એકમના સ્થાન નીચે, દશકના સ્થાન નીચે. બરાબર, 6 - 4 6 માંથી 4 જાય. 1, 2, 3, 4 કેટલા રહ્યા? 1 અને 2 2 માંથી 1 જાય તો 1. બરાબર, જવાબ આવ્યો 12. તમે કાપાની રીતે પણ કરી શકો છો. એવી જ રીતે 27 - 17 7 માંથી 7 જાય. સરખામાંથી સરખી સંખ્યા જાય તો જવાબ શું આવે? હંમેશા શૂન આવે. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7 7 કાપી કાઢવાના. 1, 2, 3, 4, 5, 6, 7 એકમ કાપો રહ્યો નહીં. જવાબ શું? 2 માંથી 1 જાય તો 1. જવાબ આવ્યો 10. આવી જ રીતે તમારે બાદબાકી કરવાની છે. ચલો, આ છે નવી વસ્તુ. Thank you.
2 કરશો તો પણ 2 મળશે.